શહેરા તાલુકાના નાડા ગામના કોંગ્રેસના અગ્રણી રંગીતભાઈ ઉર્ફે ભલાભાઈ પગી ચાર માર્ચે વહેલી સવારે ગુમ થયા હતા તેઓ ગુમ થતા પહેલા સુસાઈડ નોટ લખી ગયા હોવાનું સુસાઈડ નોટને લઈને હંગામો મચ્યો હતો ભલાભાઈ પગીએ સુસાઈડ નોટમાં આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્ય સહિત સરકારી અધિકારીઓ દ્વારા હેરાનગતિ અને માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી જવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું ભલાભાઈ પગી ગુમ થતા શહેરા તાલુકામાં રાજકર્મણ ગરમાયું હતું આ પ્રકરણમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદનપત્રો આપીને કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી જ્યારે ધારાસભ્યના સમર્થકોએ રેલી કાઢીને કલેક્ટર તથા એસડીએમને આવેદનપત્ર આપીને આક્ષેપો ખોટા હોવાની રજૂઆત કરી હતી ગુમ થતા પોલીસ વડાએ ભલાભાઈ પગીને શોધવા તપાસ એલસીબી પોલીસને સોંપી હતી પોલીસની વિવિધ ટીમો પંચમહાલ જિલ્લો ખોદી નાખ્યો હતો તેમ છતાં પોલીસને ભલાભાઈનો પત્તો મળ્યો ન હતો ત્યારે શુક્રવારે ભલાભાઈ મધ્યપ્રદેશની ટ્રેન દ્વારા

રાજકીય વ્યવૃત્તિને લીધે મને આ લોકો હેરાન કરતા હતા અને ખૂબ જ હેરાનગતિ વધી ગઈ એટલા માટે આત્મહત્યા કરવા મારા ઘરેથી ચાર તારીખે સવારમાં વહેલા ચાર વાગે નીકળી અને હું મારી રીતે રીતથી બીજી બાજુ જતો રહેલો આત્મહત્યા કરવા માટે ગયેલો પરંતુ મને હોળીના દિવસે બૈરી છોકરો યાદ આવતા પછી મેં ત્યાંથી રિટર્ન પાછો રોજ અગિયાર વાગે રેલવે રેલવે સ્ટેશન આવી અને ફોન ડેપ્યુટી સાહેબને ફોન કર્યો અને તેથી પોલીસની ગાડી આવી મને અહીં રહી તેની લીજો છે એ લીજોમાં હેરાનગતિ કરે છે પછી મારી રીસની દુકાન છે એ દુકાન પણ ખોટી રીતે સસ્પેન્ડ કરાવડાવી અને મારા ભાઈઓ પર મારા પર અને મારા મારા સપોર્ટરો પર ખોટી રીતની એફઆઈઆરઓમાં ખોટો ખોટો નામો અને અમે ન હોવા છતાં પણ ખોટા નામો અંદર ઉમેરી અને તાત્કાલિક ધરપકડ કરવા માટે પીઆઈ ઘરે આવીને મગજમારી કરી કરે છે એમપીનું માંડવું ખરું ને ત્યાં હવે શું માંગણી તમારી મારી માંગણી તો બીજું કશું છે નહીં પણ આ લોકો વિરુદ્ધ એફઆઈઆર થાય અને કાયદેસરની કાર્યવાહી થાય શહેરા તાલુકાના નાડા ગામના વતની ભલાભાઈ પગી ગઈ ચાર તારીખે ઘરેથી જતા રહેલ પોલીસ એમની શોધખોળ કરતી હતી આજ રોજ તેઓ પરત આવી હાજર થયેલ છે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે